ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજના ઓનલાઈન સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 7 વિષય ગણિત પાઠ 9 પોચાતા બરાબર. હવે આપણે પાઠ્યપુસ્તકમાં આપણે પ્રકરણ 2 પૂર્ણ કર્યું છે, તો હવે આપણે સ્વાધ્યાય પોથીમાં દાખલા ગણીશું. તો જો કે બીજું પ્રકરણનું નામ શું છે, અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ. આપણે ભણી ગયા હતા કે શુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય, અશુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય. તો ફરીવાર આપણે રિવિઝન કરી લઈએ. અપૂર્ણાંક શું કીધું, કે શુદ્ધ અપૂર્ણાંક એ એવો અપૂર્ણાંક છે જે પૂર્ણના કેટલાક ભાગને રજૂ કરે છે. તો બધાને ખબર હશે કે પૂર્ણ સંખ્યા કોને કહેવાય, તો કે 0, 1, 2, 3 એ બધી સંખ્યા કઈ છે, તો કે પૂર્ણ સંખ્યા છે. હવે જોઈએ કે શુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય, તો કે જે અપૂર્ણાંક પૂર્ણના કેટલાક ભાગને રજૂ કરે છે તેને શું કહેવાય, શુદ્ધ અપૂર્ણાંક કહે છે. દાખલા તરીકે અંશમાં, અહીંયા જો શુદ્ધ અપૂર્ણાંકનું ઉદાહરણ આપેલું છે કે અંશમાં નાની સંખ્યા હોય અને છેદમાં કેવી હોય, મોટી સંખ્યા હોય, એને શું કહેવાય, શુદ્ધ અપૂર્ણાંક. એવા આપણે કોઈ પણ ઉદાહરણ લઈ શકીએ. દાખલા તરીકે અહીંયા 7 ના છેદમાં 11 ઉદાહરણ નથી, પણ 7 ના છેદમાં 11 છે એ પણ કેવું થાય, શુદ્ધ અપૂર્ણાંક કહેવાય. કેમ, તો કે જો અંશ હોય એ મોટો હોય અને છેદ કેવો હોય, નાનો હોય. અંશ નાનો હોય અને છેદ મોટો હોય એને શું કહેવાય, શુદ્ધ અપૂર્ણાંક. ત્યારબાદ જોઈએ કે અશુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય, તો કે જો પૂર્ણ અને શુદ્ધના અપૂર્ણાંકના મિશ્રણને શું કહેવાય, અશુદ્ધ અપૂર્ણાંક કહે છે. તો કે અશુદ્ધ અપૂર્ણાંકમાં શું હોય, તો કે શુદ્ધ અપૂર્ણાંકથી ઉલટું હોય. જો અશુદ્ધ અપૂર્ણાંકમાં અંશ કેવો હોય, મોટો હોય, અને છેદ કેવો હોય, નાનો હોય. એવી જ રીતે જોવો કે 13 ના છેદમાં 5 છે બરાબર, તો 13 છે એ અંશ, અંશ કેવો છે, મોટો છે, અને છેદ કેવો છે, નાનો છે. એટલે એને શું કહેવાય, અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય. શું કહેવાય, અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય. હવે ત્રીજો જોઈએ આપણે કે મિશ્ર અપૂર્ણાંક. મિશ્ર અપૂર્ણાંક કોને કહેવાય, તો કે આપણે એને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીએ, તો કે મિશ્ર અપૂર્ણાંકમાં ક્યારે ફેરવીએ, જ્યારે અશુદ્ધ અપૂર્ણાંક હોય તો જ એને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકીએ. પણ તો જ્યારે શુદ્ધ અપૂર્ણાંક આપેલું હોય તો એને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકીએ નહીં. હવે જો મિશ્ર અપૂર્ણાંક, તો કે 1 પૂર્ણાંક 3 ના છેદમાં 4, 2 પૂર્ણાંક 2 ના છેદમાં 3, 2 પૂર્ણાંક 1 ના છેદમાં 2 વગેરે આપણે કોઈ પણ ઉદાહરણ લઈ શકીએ. ત્યારબાદ જોઈએ કે શું કીધું પ્રશ્ન 4 માં, તો કે નીચે આપેલમાંથી કયો મિશ્ર અપૂર્ણાંક છે, તો કે મિશ્ર અપૂર્ણાંક કયો છે, તો કે આપણે હમણાં ઉદાહરણ જોયું કે 1 પૂર્ણાંક 3 ના છેદમાં 4 એ બધા હોય એને શું કહેવાય, મિશ્ર અપૂર્ણાંક કહેવાય. હવે આપણને 4 ઓપ્શન આપેલા છે, હવે એમાં આપણને કીધું કે કયો મિશ્ર અપૂર્ણાંક છે, તો શું આવે, 3 પૂર્ણાંક 3 ના છેદમાં 5. હવે તમે જુઓ કે પ્રશ્ન 5 માં શું કીધું, કે આપેલા અપૂર્ણાંકના 4 સમ અપૂર્ણાંક મેળવો. હવે આ બધા અપૂર્ણાંક આપેલા હોય, આપેલા અપૂર્ણાંકમાં 6 ના છેદમાં 7 એ બધા અપૂર્ણાંકના 4 સમ અપૂર્ણાંક. 4 એટલે કે આપણે 4 જ બનાવવાના. ગુણાકાર માટેની એક સંખ્યા છે એ તટસ્થ સંખ્યા છે, એટલે અહીંયા 6 ના છેદમાં 7 એટલે ક્રમશઃ 2 વડે ગુણવાના, 3 વડે ગુણ્યા, 4 વડે ગુણ્યા અને 5 વડે ગુણ્યા. અને કેટલા આપણને કીધા છે, તો કે 4, 1, 2, 3 અને 4. બસ ગુણાકાર કરી દીધા, પછી શું લખ્યું કે 6 ના છેદમાં 7 ના સમ અપૂર્ણાંક કેટલા છે, તો કે 12 ના છેદમાં 14 મળ્યું. બીજું, તો કે 18 ના છેદમાં 21 મળ્યા. ત્રીજું, તો કે 24 ના છેદમાં 28 મળ્યા. અને ત્યાર પછી 30 ના છેદમાં 35 છે. એવી જ રીતે કરવાનું 3 ના છેદમાં 5. તો તમને આ ઉદાહરણ સમજાઈ જાય તો તમને આ પણ સમજાઈ જાય. હવે આપણે જોઈએ છઠ્ઠું. છઠ્ઠામાં શું કીધું, કે 2 ના છેદમાં 7 નો સમ અપૂર્ણાંક ખાલી જગ્યા છે. તો 2 ના છેદમાં 7 નો સમ અપૂર્ણાંક આપણે આ દાખલો ગણ્યો એવી જ રીતે કયો ગણવાનો, તો કે 2 ના છેદમાં 7 નો સમ અપૂર્ણાંક શોધવાનો. તો એમાં જવાબ આવશે 18 ના છેદમાં 63. તો મિત્રો, તમારે ઘરકામની બુકમાં દાખલો ગણી લેવાનો અને જોવાનું કે જવાબ આવે છે કે નથી આવતો. 100% જવાબ આવી જ જશે, આ દાખલાની રીતે તમે દાખલો ગણશો એટલે જવાબ આવશે જ. ત્યાર પછી જોઈએ 7મો. 7મામાં શું કીધું છે, કે 9 ના છેદમાં 11 નો સમ અપૂર્ણાંક 72 ના છેદમાં 77 છે. ખરું કે ખોટું, હવે આપણે દાખલો ગણીએ એટલે જવાબ આવે 72 ના છેદમાં 77 આવે નહીં, એટલે શું છે, ખોટું આવે. ત્યારબાદ 8મું જોઈએ. 8મામાં શું કીધું, કે 1 ના છેદમાં 4 + 5 નું અંતિ સંક્ષિપ્ત સ્વરૂપ ખાલી જગ્યા થાય, તો શું થાય, તો કે 5 પૂર્ણાંક 1 ના છેદમાં 4.
તો આપણે કેવી રીતે દાખલો ગણતો 5 ના છેદમાં કોઈ ન હોય તો કોણ હોય 1 આપણે આ બધા દાખલા આપણે પાઠ્યપુસ્તકમાં ગણી ગયા છે એનો જવાબ આવશે 5 પૂર્ણાંક 1 ના છેદમાં 4 એવી જ રીતે આપણે 9 મો જોઈએ 9 માં દાખલામાં શું કીધું છે કે 9 પૂર્ણાંક 1 ના છેદમાં 3 માઈનસ 5 પૂર્ણાંક 3 ના છેદમાં 4 તો હવે આ બંનેની શું કરવાની બાદબાકી કરવાની તો પહેલા આપણે એને અપૂર્ણાંક સંખ્યામાં ફેરવવું પડે એટલે 9 23 27 27 માં પ્લસ 1 કરશું એટલે 28 ના છેદમાં 3 થશે પછી 5 પૂર્ણાંક 3 ના છેદમાં 4 કીધું છે એટલે 4 5 20 ને 3 23 થશે એટલે 23 ના છેદમાં શું થશે 4 થશે હવે એ બંનેનો શું કરવાની બાદબાકી કરવાની છેદ અલગ અલગ આપેલા હોય તો શું લેવાનું લસાઅ લેવાનું તો મિત્રો આ બધી વસ્તુ તમે આગળ શીખી ગયા છો એટલે એનો જવાબ શું આવશે બી 43 ના છેદમાં 12 ત્યારબાદ આપણે જોઈએ કે દાખલા નંબર 10 શું કીધું સાદું રૂપ આપો તો હવે દાખલા નંબર 10 માં પહેલાની રકમ શું કીધું કે 4 પૂર્ણાંક 5 ના છેદમાં 2 માઇનસ 2 પૂર્ણાંક 3 ના છેદમાં 8 પ્લસ 3 પૂર્ણાંક 7 ના છેદમાં 8 હવે શું કરવાનું ગુણાકાર કરવાનો કે 2 ચોક 8 થાય 8 માં પ્લસ 5 કરશું એટલે કેટલા આવશે 13 13 ના છેદમાં શું થશે 2 માઇનસ 8 2 16 16 માં 3 એડ કરશું એટલે 19 ના છેદમાં 8 એવી જ રીતે 31 ના છેદમાં 8 હવે શું કરવાનું ત્રણેયના છેદ કેવા છે અલગ અલગ છે એટલે શું લેવાનો લસાઅ લેવાનો તો લસાઅ આ ત્રણનો લસાઅ કેટલો નીકળે તો કે 8 હવે આપણે લસાઅ 8 ની અહીંયાથી આપણે ભણી ગયા છીએ બરાબર એવી રીતે અવયવ પાડવાના છેદ ઉડે એને ઉડાડવાના અને જે જવાબ આવે એ લખી દેવાનો અહીંયા ભાગ ઉડે 88 શું થાય 64 એટલે બરાબર કેટલા લીધા 8 એવી જ રીતે બીજો દાખલો ગણવાનો અને એવી જ રીતે ત્રીજો દાખલો ગણવાનો તો મિત્રો તમારે ફરજિયાત તમારે શું યાદ રાખવાનું એ તમને ટ્રીક આપી દો જ્યારે આપણને અહીંયા માઇનસની નિશાની આપી દીધી હોય પ્લસની નિશાની આપી દીધી હોય તો સૌ પ્રથમ આપણે શું જોવાનું છેદ જોવાના છેદ સમાન છે કે નહીં તો કે ના છેદ સમાન નથી આમાં તો શું લેવાનું લસાઅ લેવાનું જો છેદ સમાન હોય તો લસાઅ લેવાનું આવે નહીં ડાયરેક્ટ શું થઈ જાય બાદબાકી ઓકે સમજાઈ ગયું બધાને ત્યારબાદ આપણે જોઈએ 11મો 11મામાં શું કીધું આપણને કે 9 ના છેદમાં 16 ખાલી જગ્યા 13 ના છેદમાં 5 એટલે જો 9 ના છેદમાં 16 છે એ 13 ના છેદમાં 5 કરતા કેવા છે નાના છે એટલે કોણ મોટું છે તો કે 13 ના છેદમાં 5 છે એ મોટા છે ત્યારબાદ જોઈએ 12મો શું કીધું કે સૌથી મોટો અપૂર્ણાંક ખાલી જગ્યા છે તો તમારે છે ને ડાયરેક્ટ ખબર ન પડે ને તો શું કરવાનું ખબર કે 4 ભાગ્યા 9 કરવાના 3 ભાગ્યા 5 કરવાના 2 ભાગ્યા 3 કરવાના એટલે તમને ખબર પડી જાય તમારે એ વિચારવાનું કે જેના છેદ મોટા હોય ને એ સંખ્યા કેવી આવે પોઈન્ટ પછી જ આવે 0 પોઈન્ટ પછી જ આવે એટલે અહીંયા છે 2 ભાગ્યા 3 આપેલા છે એટલે આ જે છે એ સૌથી મોટો અપૂર્ણાંક છે હવે તમે જુઓ 13મો દાખલો શું કીધું કે આપેલા અપૂર્ણાંકને ચડતા ક્રમમાં ગોઠવો હવે મિત્રો તમને બધાને ખબર જ છે કે ચડતો ક્રમ કોને કહેવાય તો મેં તમને પહેલા પાઠ્યપુસ્તકમાં મેં તમને ટ્રીક આપેલી હતી ત્યારબાદ મેં ઝૂમ મિટિંગમાં પણ તમને બધાને સમજાવ્યું હતું કે જ્યારે ચડતા ક્રમ આપણને પૂછે ત્યારે શું યાદ રાખવાનું તો કે ચકલી યાદ રાખવાની ચકલી કેવી હોય તો કે નાની નાની બરાબર હવે આપણે એને ચડતા ક્રમમાં ગોઠવીએ તો સૌ પ્રથમ કઈ સંખ્યા ગોતવાની તો કે નાની નાની સંખ્યા ગોતવાની એવી જ રીતે જો અહીંયા આપણને 3 રકમ આપેલી છે કે 2 ના છેદમાં 9 3 ના છેદમાં 6 અને 8 ના છેદમાં 21 હવે આપેલા અપૂર્ણાંકને શેમાં ગોઠવવાના ચડતા ક્રમમાં ગોઠવવાના કીધા બરાબર એટલે 9 6 અને 21 ને આપણે લસાઅ લઈ લેવાનો લસાઅ લેતા શું આવે છે તો કે 126 જવાબ આવે છે લસાઅ લેતા હવે જોઈએ કે 2 ના છેદમાં 9 126 લસાઅ આવે એટલે 9 ને હું કેટલા વડે ગુણીશ તો 126 થશે એટલે 9 ને 14 વડે ગુણશું એટલે 126 થશે ત્યારબાદ 2 નું જોઈએ 2 ને કેટલા વડે ગુણશું તો 28 9 ને કેટલા વડે ગુણશું તો 126 થશે એટલે 14 વડે ગુણ્યા એટલે છેદમાં 14 વડે ગુણ્યા હોય તો અંશમાં ભી કેટલા વડે ગુણવા પડે 14 વડે જ ગુણવા પડે એટલે 14 દુ 28 ને 14 નવા 126 એવી જ રીતે ક્રમશઃ 3 ના છેદમાં 6 નો વારો આવશે ત્યારબાદ 8 ના છેદમાં 21 નો વારો આવશે એવી જ રીતે બધું લેતું જવાનું પછી લાસ્ટમાં ચડતા ક્રમમાં ગોઠવી દેવાનું બરાબર સમજાઈ ગયું ત્યારબાદ જુઓ કે 2 પૂર્ણાંક 5 ના છેદમાં 7 કીધું છે હવે 3 રકમ આપેલી છે તો આને પહેલા અપૂર્ણાંકમાં આપણે ગોઠવી દેવાની અપૂર્ણાંકમાં ગોઠવી દીધી પછી શું કરવાનું તો કે 7 2 અને 7 નો શું લઈ લેવાનું લસાઅ લઈ લેવાનો
હવે નો લસા લઈને આપણે જે પેલો દાખલો ગણ્યો ને એવી જ રીતે દાખલો ગણવાનો ને લાસ્ટ માં શું કરી દેવાનું ચડતા ક્રમમાં ગોઠવી દેવાનું બરાબર આપણે આ બધા દાખલા પાઠ્યપુસ્તકમાં ભણી ગયા છે એટલે આ દાખલા આપણે સહેલાઈથી આવડી જાય ત્યાર પછી શું કીધું કે સંખ્યા આપેલી છે માંથી સૌથી નાનો અપૂર્ણાંક કયો છે વા આપણે પેલા દાખલામાં કેટલામાં દાખલામાં આપણે જોયું હતું કે 12 માં દાખલામાં આપણે જોયું હતું કે એમાં આપણે સૌથી મોટો અપૂર્ણાંક પૂછ્યો હતો બરાબર હવે આપણને આ ત્રણ અપૂર્ણાંકમાંથી આપણે શું કીધું સૌથી નાનો અપૂર્ણાંક કયો છે તો સૌથી નાનો અપૂર્ણાંક કયો છે તો કે 4 ના છેદમાં 9 અને આમાંથી તમે વિચારો કે સૌથી મોટો અપૂર્ણાંક કયો થશે તો કે સ્વાભાવિક છે કે 2 ના છેદમાં 3 એવું લાગે તો પણ આપણે શું કરવાનું ભાગાકાર કરી નાખવાનો એટલે શું જવાબ આવશે 4 ના છેદમાં 9 ત્યારબાદ આપણે 15મું જોઈએ કે આપેલા અપૂર્ણાંકને ઉતરતા ક્રમમાં ગોઠવો મિત્રો મેં તમને આ પણ શીખવી દીધું છે કે ઉતરતા ક્રમમાં ગોઠવતી વખતે શું ધ્યાન રાખવાનું તો કે ઉતરતા ક્રમમાં ગોઠવતી વખતે ઉ એટલે કે શું થાય ઊંટ થાય ઊંટ કેવો હોય મોટો હોય બરાબર એટલે સૌ પ્રથમ કેવી સંખ્યા ગોતવાની મોટી સંખ્યા ગોતવાની કેવી સંખ્યા ગોતવાની મોટી સંખ્યા ગોતવાની તો જુઓ 7 ના છેદમાં 10 2 ના છેદમાં 5 3 ના છેદમાં 2 હવે આપણે આનો શું લઈ લેવાનો લસા લઈ લેવાનો જેવી રીતે આપણે ચડતા ક્રમમાં ગોઠવ્યું એવી જ રીતે ઉતરતા ક્રમમાં ગોઠવવાનું યાદ શું રાખવાનું કે ઉતરતા ક્રમમાં ઊંટ મોટો હોય અને ચડતા ક્રમમાં ચકલી નાની હોય ચકલી નાની હોય એટલે નાની સંખ્યા ગોતવાની ઊંટ મોટો હોય એટલે મોટી સંખ્યા ગોતવાની એવી જ રીતે ક્રમશઃ ઉતરતા ક્રમમાં ગોઠવતું જવાનું બરાબર આ બધા દાખલા એવી જ રીતના છે સમજાઈ ગયું ત્યારબાદ જુઓ કે 16મો દાખલો 16મો દાખલો છે ને એ સમજવા જેવડો છે કે એક દૂધવાળો દરરોજ સવારે 5.1 ના છેદમાં 2 લીટર દૂધ લઈને નીકળે છે કોણ તો કે એક દૂધવાળો છે ને એ દરરોજ સવારે સવારમાં કેટલું લીટર દૂધ લઈને નીકળે તો કે 5.1 ના છેદમાં 2 એટલે 5 × 2 = 10 ને 11 ના છેદમાં 2 11.2 લીટર દૂધ લઈને નીકળે છે જો તે રેણુકા માનસી અને નીરુ આ જે ત્રણ છોકરીઓ છે એ દરેકને 7/8 લીટર અને વિજયાને 1/1.1 / 1/2 લીટર દૂધ આપે છે તો હવે તેની પાસે કેટલું દૂધ વધ્યું હશે કોણ તો કે દૂધવાળા પાસેથી રેણુકા માનસી અને નીરુ આવી રીતે વિજયાને 1/1.1 / 2 લીટર દૂધ આપે તો હવે તેની પાસે કેટલું દૂધ વધ્યું હશે તો કે જો કે શું કરવાનું સૌ પ્રથમ રેણુકા માનસી અને નીરુ આપેલું કુલ લીટર દૂધ કેટલું તો કે 3 × 7/8 બરાબર બરાબર શું કરવાનું 7 × 3 કેટલા થાય 21 થાય 21/8 પછી તો કે વિજયાને આપેલું દૂધ બરાબર 1/1.2 દૂધવાળા પાસે લીટર દૂધ બરાબર 5/1/2 હવે શું કરવાનું તો કે બાદબાકી કરવાની કે બાકી લીટર દૂધ તો બધાને શું કરી નાખી બાદબાકી આ 3ની શું કરી નાખી બાદબાકી 5 × 10 = 11 / 2 −21/8 −3/2 હવે તો તમને બધાને ખબર જ છે બાદબાકીની નિશાની છે 3 છેદમાં અલગ અલગ છે તો શું લેવાનો લસા લેવાનો લસા લઈ અને છેદને કેવો બનાવવાનો સમાન બનાવવાનો ત્યારબાદ એની શું કરી લેવાની બાદબાકી તો શું આવશે દૂધવાળા પાસે 1/3/8 લીટર દૂધ વધશે ત્યાર પછીનો દાખલો જોઈએ શું કીધું રેખા 2/1/3 કિલોગ્રામ સફરજન અને 4/3/4 કિલોગ્રામ નારંગી ખરીદે છે તો તેણીએ કુલ કેટલા કિલોગ્રામ ફળ ખરીદ્યા હશે તો આ બંનેનો આપણે શું કરવાનો સરવાળો કેમ તો કે કુલ કેટલા કિલોગ્રામ ફળ ખરીદ્યા કેટલા કુલ કીધું છે આપણને ને શું કરવાનો બંનેનો સરવાળો હવે તમને સરવાળો તો ફાવે જ છે છેદ અલગ અલગ છે એટલે શું લેવાનો લસા લસા લેતું જવાનું અને કરતું જવાનું 85 ના છેદમાં
એટલે રેખાએ કુલ 7 પૂર્ણાંક 1ના છેદમાં 12 કિલોગ્રામ ફળ ખરીદા હશે. હવે આપણે જોઈએ અપૂર્ણાંકોનો ગુણાકાર. તો મિત્રો આપણે અપૂર્ણાંકોનો ગુણાકાર આપણે ઘણા દાખલા ભણી ગયા છીએ. તો શું કીધું કે 1ના છેદમાં 3 ગુણ્યા 3 કેટલા છે? 1 2 અને 3 અને કેટલા ભાગમાં છે? તો કે 1 2 અને 3 એક બોક્સ છે એ 3 ભાગમાં છે એટલે 1ના છેદમાં 3 લખ્યા. કુલ કેટલા છે? તો કે 1 2 ને 3 એટલે એને ગુણ્યા કેટલા કર્યા? 3. સેમ આવી જ રીતે આમાં કેટલા છે? 1 2 ને 3 એટલે ગુણ્યા 3 કર્યા. હવે એક બોક્સ છે આ ચોરસ છે એ કેટલામાં ભાગ છે? તો ગણી લેવાનું 1 2 3 4 5 6 7 8 9 એટલે 4ના છેદમાં 9. હવે મિત્રો આપણે આ બધા ઉકેલ આપણે ભણી ગયા છીએ, ફરીવાર રિવિઝન કરી લઈએ. તો કે પહેલો દાખલો આપણે જોઈ લઈએ અને બાકીના બધા દાખલા તમારી જાતે થઈ જશે. હવે જોઈએ કે 2ના છેદમાં 3 ગુણ્યા 4 2 ચોક 8 8ના છેદમાં 3. હવે 8ના છેદમાં 3 છે એટલે આપણે એને અશુદ્ધ અપૂર્ણાંક છે તો આપણે એને મિશ્ર સંખ્યામાં ફેરવી શકીએ. 3 2 6 6 માં કેટલા ઉમેરશું તો 8 થશે? તો કે 2 2 પૂર્ણાંક 2ના છેદમાં 3. હવે તમે જુઓ કે આ મિશ્ર અપૂર્ણાંકમાં આપણે કેવી રીતે ફેરવી શકીએ? તો કે જો અંશ કરતા છેદ નાનો હોય તો જ મિશ્ર સંખ્યામાં ફેરવી શકીએ, બાકી ફેરવી શકીએ નહીં. એવી જ રીતે આ દાખલો જુઓ, એવી જ રીતે ત્રીજો દાખલો, એવી જ રીતે હવે આપણે જોઈએ કિંમત શું. તો આપણે આ એક દાખલો કરી લઈએ, બાકીના બધા દાખલા આવડી જાય. 150 સેન્ટીમીટરના 3ના છેદમાં 4, 150 ગુણ્યા 3ના છેદમાં 4. હવે આપણે શું કરવાનું? તો કે ભાગ અવયવ પાડવાના, અવયવ પાડીને ભાગ ઉડાડવાના. અને આપણે સેન્ટીમીટર આવે, કારણ કે 150 સેન્ટીમીટરના કીધું, સેન્ટીમીટરમાં કીધું તો સેન્ટીમીટરમાં જવાબ આવે. અહીંયા કિલોગ્રામ કીધું તો જવાબ શેમાં આવશે? ગ્રામમાં. કેમ? તો કે આપણે કિલોગ્રામને આપણે શેમાં ફેરવા? તો કે ગ્રામમાં ફેરવા. એટલે કેમાં જવાબ આવશે? ગ્રામમાં આવશે. એવી જ રીતે આ દાખલો ગણવાનો. સમજાઈ જાય? સેલા છે. હવે આપણે જોઈએ આનો એક દાખલો કરી લઈએ કે ગુણાકાર કરો અને સંક્ષિપ્ત સ્વરૂપમાં તથા મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવો. હવે આપણે જોઈએ મિશ્ર અપૂર્ણાંકમાં, તો કે જો શું કીધું, 13 ગુણ્યા 1ના છેદમાં 3. 13 તેરી શું થાય? 13 ગુણ્યા 3 કરીએ એટલે 13 દુ 26, 13 તેરી 39 થાય, બરાબર. અને 13ના છેદમાં 13 એકા 13ના છેદમાં 3. જો શું કરવાનું ખબર, 13 ગુણ્યા 1ના છેદમાં 3 છે, 13ના છેદમાં કોઈ ન હોય તો કોણ હોય? 1 હોય, બરાબર. એટલે 13 એકા 13 લખા 3ના 3. હવે 3નો ઘડિયો બોલવાનો ક્યાં સુધી? તો કે 13થી મોટું ન આવે ને ત્યાં સુધી. 3 ચોક 12, 12માં કેટલા ઉમેરશું 13 થશે? તો કે 1 ઉમેરશું એટલે 13 થશે. એટલે 4 પૂર્ણાંક 1ના છેદમાં 3. એવી જ રીતે આ દાખલો ગણ જોઈ લઈએ. 3 પૂર્ણાંક 1ના છેદમાં 2 ગુણ્યા 6, 3 દુ 6 ને 1 7, 7ના છેદમાં 2 ગુણ્યા 6, 2 તેરી 6, શું વધ્યું? 7 અને 3 વચ્ચે કઈ નિશાની છે? ગુણાકાર. એટલે 7 તેરી 21, જવાબ આવી ગયો. આવી જ રીતે બધા દાખલા ગણવાના છે. સૌ પ્રથમ 22મો જોઈએ. રીમા અને વિક્રમ પાસે વોટર બેગમાં કેટલું પાણી હતું? તો કે 7 લીટર પાણી હતું. તેમાંથી વિક્રમે 7 લીટર પાણીમાંથી કેટલામો ભાગ પાણી પીધું? તો કે 4ના છેદમાં 7 ભાગ પાણી પીધું. કોને? તો કે વિક્રમે 4ના છેદમાં 7 ભાગ પાણી પીધું. કેટલા પાણીમાંથી? તો કે 7 લીટર પાણીમાંથી 4ના છેદમાં 7 ભાગ પાણી પી લીધું. તો રીમાએ બાકીનું પાણી પીધું. હવે આપણે જોઈએ કે વિક્રમે કેટલું પાણી પીધું અને રીનાએ કેટલા ભાગનું પાણી પીધું. તો વિક્રમે 4ના છેદમાં 7 ભાગ તો પાણી પીધું હતું એને, અને 7 લીટરનો ભાગ હતો, બરાબર. એટલે 7 ગુણ્યા 7 લીટર ભાગમાંથી વિક્રમે 4ના છેદમાં 7 ભાગ પાણી પીધું. એટલે 7 ગુણ્યા 4ના છેદમાં 7 લખા, 7 7 ઉડી જાય તો શું વધે? 4 લીટર. એટલે વિક્રમે 4 લીટર પાણી પીધું હશે. ત્યારબાદ જોઈએ કે રીનાએ કેટલામાં ભાગનું પાણી પીધું. હવે જો બાકીનું કેટલું પાણી વિક્રમે પાણી પીધું? તો કે 4 ભાગમાં. બાકીનું પાણી તો કે કુલ પાણી 7 હતું, એમાંથી વિક્રમે 4 પી લીધું એટલે માઇનસ 4 કર્યા. બાકી વધે કેટલા હોય? બાકી વધે હોય કોને પાણી પીધું હોય? તો કે રીનાએ, તો બરાબર 3. રીમાએ પીધેલું પાણી બરાબર 3 લીટર મળ્યું, પરંતુ રીમાએ પીધેલું ભાગ પાણી કેટલામાં ભાગ પીધું હોય ને? તો હું લખવાનું 3ના છેદમાં 7 ભાગ પાણી
કોને પીધું તો કે રીનાએ. સમજાઈ ગયું? હવે જોઈએ કે કિંમત શોધવાની. જો ચાર પૂર્ણાંક બેના છેદના સાતના એકના છેદમાં બે, તો શું કરવાનો? ગુણાકાર. આ પણ એવી રીતે જ કરવાનો. આ દાખલો પણ આવડી જાય. ત્યારબાદ શું કીધું કે આપેલ અપૂર્ણાંકોનો ગુણાકાર કરો. આ પણ શું કરવાના? ગુણાકાર કરવાના. પચીસમો જુઓ. પચીસમાં શું કીધું? ગુણાકાર કરો. છવ્વીસમાં ગુણાકાર કરો. ત્યારબાદ આપણે સત્યાવીસમું જોઈએ કે પૂર્ણ સંખ્યા સાથે શુદ્ધ અથવા અશુદ્ધ અપૂર્ણાંકનો ગુણાકાર કરવા માટે પૂર્ણ સંખ્યાનો અપૂર્ણાંકના અંશ સાથે ગુણાકાર કરીએ છીએ અને છેદને એમના એમ જ રહેવા દઈએ છીએ. ખરું કે ખોટું? તો કે ખરું. હવે આપણે જોઈએ કે મિશ્ર અપૂર્ણાંકનો પૂર્ણ સંખ્યા સાથે ગુણાકાર કરવા માટે પ્રથમ મિશ્ર અપૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવા પડે અને પછી ગુણાકાર કરવો પડે. ત્યાર પછીનો ઓગણત્રીસમો, તો કે આ દાખલા આપણે પાઠ્યપુસ્તકમાં જોઈ ગયા હતા. શું કીધું? ત્રણ ગુણ્યા બેના છેદમાં ત્રણને આકૃતિ દ્વારા કેવી રીતે દર્શાવાય? તો કે ત્રણ ગુણ્યા ત્રણ છે, બેના છેદમાં ત્રણ, બેના છેદમાં એક, બે અને ત્રણ ભાગ થાય. આકૃતિ દ્વારા આપણે બી દર્શાવી શકાય. ત્યારબાદ જોઈએ ત્રીસમો. શું કીધું? બે અપૂર્ણાંકોનો ગુણાકાર. તો કે અંશનો ગુણાકાર અને છેદનો ગુણાકાર કરવો પડે. બે પૂર્ણ સંખ્યાનો ગુણાકાર તે દરેક ખાલી જગ્યા કરતાં મોટો હોય, એટલે પૂર્ણ સંખ્યા કરતાં કેવો હોય? મોટો હોય. બત્રીસમું, બે શુદ્ધ અપૂર્ણાંકોના ગુણાકારની કિંમત તે દરેક અપૂર્ણાંક કરતાં કેવી હોય? નાની છે. હવે આમાં શું કરવાનું? તો કે જો તેત્રીસમાં દાખલામાં ગુણાકાર કરવાનો. આથી એકના છેદમાં ત્રણ છે એ બેના છેદમાં પંદર કરતાં કેવા છે? મોટા છે. પછી બેના છેદમાં પાંચ એ બેના છેદમાં પંદર કરતાં કેવા છે? મોટા છે. એવી જ રીતે આ બધા દાખલા ગણવાના છે. મોટું કોણ ને નાનું કોણ એ શોધવાનું છે. ત્યારબાદ ગુણાકાર પાછું આવ્યું. શું કીધું? ગુણાકાર કરો, તપાસો કયો અપૂર્ણાંક ગુણાકારની કિંમત કરતાં મોટો છે અને કયો અપૂર્ણાંક નાનો છે. મોટો હોય મોટું દર્શાવવાનું, નાનું હોય એ દર્શાવવાનું. શું કીધું? કે શુદ્ધ અપૂર્ણાંક અને અશુદ્ધ અપૂર્ણાંકનો ગુણાકાર કરીએ તો મળતી કિંમત ખાલી જગ્યા કરતાં નાની અને ખાલી જગ્યા કરતાં મોટી હોય છે. કિંમત અશુદ્ધ અપૂર્ણાંક કરતાં કેવી હોય? નાની. અને શુદ્ધ અપૂર્ણાંક કરતાં કેવી હોય? મોટી હોય છે. હવે આપણે આની કિંમત શોધવાની. શું કીધું? ત્રણ કલાકના બેના છેદમાં પાંચ, એટલે ત્રણ ગુણ્યા બેના છેદમાં પાંચ, એટલે શેમાં આવે? કલાકમાં. છના છેદમાં પાંચ. એવી જ રીતે બધા દાખલા ગણવાના છે. ત્યારબાદ જો આ પણ ગુણાકાર છે. મોટું કોણ નાનું કોણ એ છે, આમાં પણ ગુણાકાર કરવાનો છે. આ બધા દાખલા આપણે પાઠ્યપુસ્તકમાં ભણી ગયા છીએ અને ઝૂમ મીટિંગમાં પણ બધા દાખલા કરાવ્યા છે. ત્યારબાદ જો ગુણાકાર, ખાલી જગ્યા, ગુણાકાર બેના છેદમાં પાંચ, પાંચના છેદમાં બે, ગુણાકાર જેવી શૂન્યત સંખ્યાનો ગુણાકાર એક મળે, તે બે સંખ્યા એકબીજાને કેવી હોય? વ્યસ્ત સંખ્યા કહે છે. આપેલ સંખ્યાના વ્યસ્ત લખો. વ્યસ્ત એટલે કે ઊંધું. કે પાંચના છેદમાં સાતની વ્યસ્ત સંખ્યા લખવી હોય તો સાતના છેદમાં પાંચ થાય. ત્રણના છેદમાં પાંચ છે તો પાંચના છેદમાં શું થઈ જાય? ત્રણ થઈ જાય. જો થઈ ગઈ વ્યસ્ત સંખ્યા એટલે કે ઉલટું લખી નાખવાનું. અંશ હોય છેદમાં લખી નાખવાનું, છેદ હોય ક્યાં લખવાનું? અંશમાં. પછી જો અહીંયા ભાગાકાર કરવાનો, બરાબર. હવે શું કીધું? કે જો આપેલ દરેક અપૂર્ણાંકનો વ્યસ્ત લખો અને તેનું શુદ્ધ અપૂર્ણાંક અને અશુદ્ધ અપૂર્ણાંક અને પૂર્ણ સંખ્યાઓમાં શું કરવાનું? વર્ગીકરણ કરવાનું. સંખ્યા ત્રણના છેદમાં આઠ, બેના છેદમાં સાત, નવના છેદમાં આઠ, છના છેદમાં સાત, શુદ્ધ અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંક અને પૂર્ણ સંખ્યા રાખવાની, એમાં શું કરવાનું? વર્ગીકરણ કરવાનું. ત્યાર પછી શું છે? ખરું ખોટું છે. પછી આપણે આ બધા દાખલા આપણે સમજી ગયા છીએ. બધા દાખલા તમને આવડી જ જશે. વિસ્તૃત સ્વરૂપમાં આપણે આ પણ ભણી ગયા હતા પાઠ્યપુસ્તકમાં કે વિસ્તૃત સ્વરૂપમાં કઈ રીતના ગોઠવવાનું. તો કે જો આપણે શું કે 358.963 આપેલું છે, બરાબર. ત્રણ ગુણ્યા બે પછી પોઈન્ટ, બે સંખ્યા પછી પોઈન્ટ છે એટલે સો, પ્લસ પાંચનો વારો આવશે. પાંચ ગુણ્યા દસ
plus 8 નો વારો 8 ગુણ્યા 1 plus 9 ગુણ્યા 1 ના છેદમાં 9 નો વારો એટલે 10 plus 6 નો વારો 6 ગુણ્યા 1 ના છેદમાં 100 1 પોઈન્ટ પછી 2 છે સંખ્યા એટલે plus 3 નો વારો 3 ગુણ્યા પોઈન્ટ પછી કેટલા છે 1 2 3 એટલે 1000 1 ના છેદમાં 1000 આવી જ રીતે દશાંશ સંખ્યાઓ છે એને આપણે સેમાં વિસ્તૃત સ્વરૂપમાં ફેરવવા માટે આ બધા દાખલા એવી જ રીતે કરવાના થશે દશાંશ સ્વરૂપે લખો એ પણ તમને આવડે છે ખાલી જગ્યા પૂરો એ પણ સમજાય છે પછી કિંમત શોધવાની તો કે તમને સરવાળા બાદબાકી તો તમને આવડે જ છે દશાંશમાં બાદબાકી આપણે જેવી રીતે સાદી બાદબાકી કરતા એવી જ રીતે દશાંશમાં બાદબાકી કરવાની પરંતુ દશાંશ બાદબાકીમાં શું ધ્યાન રાખવાનું તો કે કેટલી સંખ્યા પછી પોઈન્ટ છે એ વસ્તુનું આપણે ધ્યાન રાખવું પડે નહીતર દાખલો કેવો થાય ખોટો સમજાઈ ગયું બધાને ત્યારબાદ જો ગુણાકાર કરો આપણે શીખી ગયા પછી ભાગાકાર કરો એ પણ આવડી જાય ત્યારબાદ જો ખૂટ પ્રશ્ન છે તો એમાં પણ શું કરવાનું છે ભાગાકાર કરવાનું છે રકમ આપેલી હોય રકમને સમજી સમજીને ભાગાકાર કરવાનો અને આ મિશ્ર પ્રશ્ન એટલે કે જે આપણે આગળ જે સદી પોથીમાં જેટલા પ્રશ્ન ભણી ગયા છીએ એ બધા મિશ્ર સંખ્યાઓ ભાગાકાર ખાલી જગ્યા ગુણાકાર વ્યસ્ત સંખ્યા કોને કહેવાય એ બધું તમે શીખી ગયા છો ત્યારબાદ જો શું કીધું કે 67 મિલીમીટર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર મિલીમીટરને સેન્ટીમીટરમાં ફેરવવા માટે 6.7 સેન્ટીમીટર હવે આ બધા દાખલા શું કીધું જાતે કરો એટલે આ બધા દાખલા તમારે જાતે કરવાના છે અને જવાબ છે એ બાજુમાં આપી દીધા છે બરાબર અને આ દાખલામાં શું છે ગુણાકાર કરવાના અહીંયા ભી શું કીધું 45ના 4ના છેદમાં 5 એનું શું કરવાનું ગુણાકાર આનું શું કરવાનું ભાગાકાર તો તમને બધાને યાદ જ હશે જ્યારે ભાગાકાર કરવાનું કીધું હોય ત્યારે ભાગાકારનું શું કરવાનું ગુણાકાર કરવાનો અને અંશ અને છેદને ઉલટાવી દેવાના એટલે કે વ્યસ્ત સંખ્યા મેળવવાની અહીંયા પણ ભાગાકાર છે તો મિત્રો અહીંયા આ વિડીયો સાથે આપણું આખું ચેપ્ટર પૂર્ણ થાય છે પાઠ્યપુસ્તકમાં આપણે બધા સ્વાધ્યાય જોઈ લીધા ત્યારબાદ આપણે સ્વાધ્યાય પોથી રિવિઝન કરી લીધી તો મિત્રો સ્વાધ્યાય પોથીમાં જે હું કરાવું છું એ તમારે સ્વાધ્યાય પોથીમાં પૂરવાનું છે અને જે પાઠ્યપુસ્તકનું કરાવું છું એ તમારે પાકી નોટમાં લખવાનું છે બરાબર થેન્ક યુ